વાઢોણી નગરપાલિકાના નનીડા ગામ ખાતે આવેલ કચરા નિકાલ કરવાના ડમ્પિંગ સાઇટ ઉપર કોન્ટ્રાક્ટ એજન્સી માધવ એન્ટરપ્રાઇઝ દ્વારા આચરવામાં આવેલી ગેરનીતિના મુદ્દે પાલિકા દ્વારા કસૂરવાર આ પેઢી સામે 30 લાખની રિકવરી લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. વાઢોણી નગરપાલિકાની નંદીડા ગામ ખાતે આવેલ ડમ્પિંગ સાઇટ પર કચરાનો પ્રોસેસિંગ કરી નિકાલ કરવાનો કોન્ટ્રાક્ટ માધવ એજન્સીને આપવામાં આવ્યો છે, પરંતુ આ એજન્સી દ્વારા ગેરનીતિ આચરવામાં આવી હોવાની ફરિયાદો ઉઠી છે, જેની તપાસ દરમિયાન ગેરનીતિ કરી હોવાનું સાબિત થતા નગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં માધવ એન્ટરપ્રાઇઝ પાસે 30 લાખની રિકવરી કરવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. સામાન્ય સભાનું આયોજન કરાયું હતું, શું ફરિયાદ મળી હતી અને તપાસ નોંધે પાલિકા દ્વારા શું નક્કી કરવામાં આવ્યું તપાસ સમિતિ દ્વારા? આ બાબતે નાંદીડા ડિસ્પોઝેબલ પ્લાન્ટ કે જ્યાં આપણા ઘન કચરાનો નિકાલ થાય છે, પ્રોસેસિંગ યુનિટ છે, તો ત્યાં આગળ અમારા આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી કિશોરભાઈ ચૌધરી અને એમને થોડી શંકાને જતાં એમણે એક અરજી આપી હતી નગરપાલિકાના પ્રમુખને કે મને તાના વજન કે એના બાબતમાં થોડી શંકા છે. તો એમણે અરજી નગરપાલિકાના પ્રમુખને કરી કે આ બાબતે ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવે કે જેની અંદર તપાસ સમિતિની રચના થાય અને એ તપાસ સમિતિ તપાસ કરીને પોતાનો અહેવાલ રજૂ કરે. એટલે આ વસ્તુને ધ્યાને લઈને પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી આ બાબતમાં ચર્ચા કરીને આવા આને માટે એક ખાસ સામાન્ય સભાનું અમે આયોજન કર્યું અને તેની અંદર આને એક જ એજન્ડા લીધો અને તેની અંદર તપાસ સમિતિ બનાવવામાં આવી કે જેની અંદર અધ્યક્ષતા નગરપાલિકાના પ્રમુખ ફાલ્ગુનીબેન દેસાઈ, હું પોતે નીતિનભાઈ શાહ, જૈનિશભાઈ ભંડારી અને હિતેશભાઈ પારેખ એમ 4 સભ્યોની અમે તપાસ સમિતિ બનાવી અને અમે લોકોએ તપાસ કરી. તપાસના તારણ પ્રમાણે એક અહેવાલ અમે તૈયાર કર્યો, એક રિપોર્ટ તૈયાર કર્યો અને રિપોર્ટ આજની સામાન્ય સભાની અંદર અમે આ રજૂ કર્યો છે કે જેની અંદર કદાચ અત્યાર સુધીના નગરપાલિકાના ઇતિહાસમાં એવું બનશે કે પહેલીવાર શાસક પક્ષોએ કોઈક કૌભાંડ બહાર પાડીને 30 લાખ જેટલી રકમ રિકવરી કરવા માટેનો એક રિપોર્ટ તૈયાર કર્યો છે અને આની અંદર અમને લોકોને તપાસ સમિતિની અંદર અમને પાછળથી જે પીઠબળ મળ્યું છે તો અમારા કેબિનેટ મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમાર, જિલ્લા સંગઠનના પ્રમુખ સંદીપભાઈ દેસાઈ, નગરપાલિકાના પ્રમુખ શ્રી રાકેશભાઈ, પ્રભારી સોરી નગરપાલિકાના નગરના નગર સંગઠનના પ્રમુખ રાકેશભાઈ, પ્રભારી શ્રી જગદીશભાઈ, આ બધાનો અમને ખૂબ જ સારો સપોર્ટ મળ્યો કે જેને કારણે અમે લોકો એક નિષ્પક્ષ તપાસ કરીને 30 લાખ જેટલી માતબર રકમ અમે રિકવરી માટે તૈયાર કરી છે. અગાઉ પણ એક આ રીતે 4 લાખનું બિલ પાસ કરવામાં આવેલું, તો અત્યાર સુધીમાં બીજી વાર 30 લાખ રૂપિયાનું તમે રિકવર કરી રહ્યા છો. આ જે ગંભીર ભૂલ બની છે એમાં જવાબદાર